15/7/2017 એટલે કે શનિવાર એટલે કે ગઈકાલે કચ્છમાં મેઘરાજાએ સર્વત્ર મહેર કરી, પરંતુ કંઈ ખુશી કંઈ ગમ. અબડાસાના પરજાઓમાં ફસાયેલા 8 લોકોને બચાવવામાં આવ્યા અને રેસ્ક્યુ ઓપરેશન કાબિલેદાદ હતું. અબડાસામાં સર્વત્ર જળબંબાકાર વચ્ચે ગત રાત્રે એટલે કે તારીખ 15/7/2017 શનિવારે પરજાઉ ગામના વાડી વિસ્તારમાંથી 8 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરીને એ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ગઈકાલે આખો દિવસ વરસાદ વરસતા ભાનડાથી આવતો પાલર પાણીનો પ્રવાહ નેશનલ હાઈવેને વટાવીને વાડાપ્રધર પરજાઉ વાંકુ ગામ સુધી ફંટાયો હતો. મહાસાપરા ન્યૂઝ સાથે વાત કરતા અબડાસાના ઇન્ચાર્જ મામલતદાર પીરદાનસિંહ સોઢાએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ વિકટ બનવાના એંધાણ વચ્ચે સાંજે પરજાઉના ગ્રામજનોનો ફોન આવ્યો હતો અને સમગ્ર ટીમ ત્યાં પહોંચી હતી. વાડી વિસ્તારમાં રહેતા 8 ખેત મજૂરો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. ત્યાં પહોંચવું અતિ મુશ્કેલ હતું. ભારે મથામણના અંતે રાત્રે સોઢાએ કલેક્ટરને જાણ કરી હતી અને હેલિકોપ્ટરની મદદથી ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા સૂચન કર્યું હતું, પરંતુ રાત પડી ગઈ હોય હેલિકોપ્ટરની મદદ મળી શકે તેમ નહોતી. રેસ્ક્યુ ઓપરેશન માટે ગાંધીધામ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ તરફ પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા 4 બાળકો અને 4 મોટા લોકોનો જીવ ઉપર જોખમ હતું. આખરે આશીરાવાંઢ જખૌના માછીમારોની મદદ લેવા નક્કી કરાયું હતું. તેમની પાસેથી એક હોડી મંગવામાં આવી હતી અને પાલર પાણીમાં આ હોડીને ઉતારવામાં આવી હતી. હોડી ત્યાં સુધી પહોંચાડવી અઘરી હતી, કારણ કે ક્યાંક નદીનો 10-12 ફૂટનો ખાડો આવતો હતો અને ક્યાંક ઊંડો ધરો આવી જતાં ક્યાંક સાવ 3-4 ફૂટ પાણી હતું. આમ પાણીનો પ્રવાહ ક્યાંક ઉપર હતો, ક્યાંક નીચો હતો, એટલે પરિસ્થિતિ ત્યાં પહોંચવામાં ખૂબ જ વિકટ હતી. પરજાઉથી વાંકી સુધીના 2 કિલોમીટર સુધી સર્વત્ર પાણી જ પાણી હતા. ત્યારે મધરાતે હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં જખો અને નલિયા પોલીસ મથકના PSI સહિતનો પોલીસ કાફલો, TDO, સ્થાનિક ગ્રામજનો વગેરે જોડાયા હતા. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે વરસી રહેલા સાંભેલાધાર વરસાદ અને ચોતરફ હિરોળા લેતા પાલર પાણી વચ્ચે રેસ્ક્યુ ટીમ હોડી લઈને પહોંચી હતી. રેસ્ક્યુ કરવા જતાં પોતે પણ ફસાઈ જવાનો ડર હતો. આ બધી ભીતિ વચ્ચે આખરે રાત્રે 2:45 વાગે ખેત મજૂર પરિવારના 8 સદસ્યો સુધી આ ટીમ પહોંચી હતી અને તેને હોડીમાં બેસાડી હેમખેમ પરત ફરી હતી. 8 જણાને હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. સૌના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા લોકો ગઈકાલની રાત્રિનો અનુભવ ક્યારેય પણ ભૂલી શકશે નહીં. ત્યારે સ્થાનિક તંત્રને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. કલેક્ટર સાહેબ, પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર જેમણે પણ આ કામગીરી કરી છે અને સ્થાનિક લોકોએ જાગૃતિ દર્શાવી છે, ત્યારે અહીં કચ્છિયતના દર્શન જોવા મળ્યા હતા અને સાચા અર્થમાં કચ્છની ખુમારીના અહીં દર્શન થયા હતા. તો અબડાસામાં કચ્છડો ધબકારો અનુભવ્યો હતો અને કચ્છિયતનો હુંકાર પણ અહીં જોવા મળ્યો હતો. મહાસાપરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, અબડાસા પ્રતિનિધિ જગદીશ ભાનુશાલી, રમેશ ભાનુશાલીનો ખાસ અહેવાલ. ત્યારે લોકોએ ખાસ કરીને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી એ પણ આપને દેખાડી રહ્યા છે. એટલે પાણી કેટલું ખૂંદો? 12 ફૂટ જેટલું પાણી. કેટલાક જણા હોય? 6 જણા. તો મિત્રો, સમગ્ર કચ્છની આંકડાકીય માહિતી પ્રમાણે રવિવારે બપોર સુધીમાં લખપતમાં 10 મિલીમીટર, માંડવીમાં 3 મિલીમીટર વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોસમના કુલ વરસાદ તરફ નજર કરીએ તો અબડાસામાં 409, અંજારમાં 181, ભચાઉમાં 179, ભુજમાં 134, ગાંધીધામમાં 125, લખપતમાં 189, માંડવીમાં 211, મુંદ્રામાં 180, નખત્રાણામાં 170, રાપરમાં 293 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અબડાસામાં સાંભેલાધાર વરસાદના પગલે નલિયાની મામલતદાર કચેરી, બસ સ્ટેશન વિસ્તારમાં અને પોલીસ લાઇનમાં પાણી ભરાયા હતા. મફતનગર વિસ્તારમાં આવેલ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. અબડાસા તાલુકાના નલિયા ખાતે 3 તળાવ ઓગની ગયા હતા. ભારે વરસાદને લઈને રવિવાર સુધી લાઇટો ગુલ થઈ હતી. ત્યારે પરજાઉ વાડી વિસ્તારની વાત કરીએ તો પાણી ભરાતા કોલી ગાંગજી પૂના ઉમરવર્ષ 37, કોલી મીઠું જુમા ઉમરવર્ષ 37, કોલી લાલજી મીઠું ઉમરવર્ષ 23, કોલી હુસેન રાયજી ઉમરવર્ષ 22, કોલી ગંગાભાઈ પરસોત્તમ ઉમરવર્ષ 22, કોલી સવિતાબેન મુરજી ઉમરવર્ષ 20, કોલી ફાતુબાઈ મોરારજી ઉમરવર્ષ 45, કોલી મોરારજી શામજી ઉમરવર્ષ 50, કોલી સંજય પરસોત્તમ ઉમરવર્ષ 3, કોલી કલ્પના મુરજી ઉમરવર્ષ 1. આ બધા જ લોકો ફસાયા હતા અને પોલીસે
સ્થાનિક તંત્રે અને કલેક્ટરશ્રીએ જે જહેમત ઉઠાવી એને ખૂબ ખૂબ અભિનંદન. અને આ લોકો હેમખેમ અત્યારે નલિયામાં પહોંચી ગયા છે. સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ તમામને દાખલ કરાયા છે. ભારે વરસાદને લઈને ઘર સામાન વાહન સહિતનો સામાન તણાઈ ગયો હતો. સુડત્રો પાસેના પુલ ઉપરથી પાણીની આવ શરૂ થતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ગઈકાલે ભાનાડા નજીકનો ડાયવર્ઝન તૂટી પડ્યો હતો અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. વહીવટીતંત્રની ટીમ કામે લાગીને આ વાહન વ્યવહારને પૂર્વ કાર્યરત કરવા માટે જહેમત ઉઠાવી હતી. ભારે વરસાદને પગલે એસટી સેવાને પણ અસર પહોંચી હતી. નલિયા તરફ આવન જવન કરતી બસો અધવચ્ચે ફસાઈ ગઈ હતી, જેને લઈને પ્રવાસીઓ પણ પરેશાન બન્યા હતા. તેમ છતાં કંઈ ખુશી કંઈ ગમ, સચરાચર વરસાદ પડ્યો છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી જો હજુ પણ સારી કરવામાં આવી હતી, લોકોને તાકીદ કરવામાં આવ્યા હતા અને જે વહેણ સાથે આડોડાઈ કરવામાં આવી છે અને વહેણને કહી શકાય કે ખલેલ પહોંચાડવામાં આવી છે, ત્યારે આપણે ખૂબ મોટી આફતનો ભોગ બનવું પડે છે. ત્યારે આપણે દર વર્ષે આવા અનુભવ થતા હોય છે, પરંતુ લોકો બધું જ ભૂલી જાય છે. ત્યારે વરસાદી આવ ઉપર કોઈ જ છેડછાડ ન કરવી એ સુપ્રીમ કોર્ટનો પણ નિયમ છે, કાયદો છે. ત્યારે એની અવગણના કરીએ છીએ ત્યારે આપણે ખૂબ જ વરસાદના કારણે ખૂબ જ મોટી હાનિ ભોગવવી પડતી હોય છે. વરસાદ આપણા સૌ માટે ખુશીના સમાચારો લઈ આવે છે, પરંતુ જ્યારે વરસાદથી લોકોને હાલાકી પડે છે ત્યારે આપણે દુઃખ પણ થાય છે. તો કંઈ ખુશી કંઈ ગમ. મહાસાબરા ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત.